નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ પટેલ તમને આવકારું છું. ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ભાગ 1. તો વિદ્યાર્થી મિત્રો, તમે ખેતરમાં ખેડૂતને કામ કરતા જોયા હશે અને તે ખેડૂતો જે ઓજારો વાપરે છે તે ઓજારની જો વાત કરીએ અને દરેકના ઉપયોગોની જો વાત કરીએ, એક હળ જમીનને ખેડ કરવા માટે, 2 સમાર ટેફા ભાગવા અને જમીન સપાટ કરવા માટે, 3 ખુરપી નીંદણ દૂર કરવા માટે, 4 દાંતરડું પાકની લણણી કરવા તથા નીંદણ દૂર કરવા માટે, વાવણીઓ બિયારણ વાવવા માટે, અને 6 થ્રેસર અનાજના કણસલા કે ડુંડામાંથી દાણા દૂર કરવા માટે. તો આવી રીતે ખેડૂત ખેત કામ માટે કેટલાક ઓજારો વાપરે છે. હવે આગળ જો વાત કરીએ તો સજીવો પોતાનામાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ કરે છે, જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન જેવી ક્રિયાઓ. અને એ ક્રિયાઓ કરવા માટે શક્તિની જરૂર પડે છે. શક્તિ માટે આપણે ખોરાક ખાઈએ છીએ. એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે પાકનું ઉત્પાદન નિયમિત જરૂરી છે, યોગ્ય વ્યવસ્થાપન પણ જરૂરી છે અને વિતરણ પણ આવશ્યક છે. તો પાક કોને કહે છે? જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે તો તેને પાક કહીએ છીએ. ભારત એક વિશાળ દેશ છે અને ત્યાં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિની અસર જોવા મળતી હોય છે. હવે આ વિવિધતાને ધ્યાનમાં રાખીને મોટા ભાગે પાકને 2 ભાગમાં આપણે વર્ગીકરણ કરીએ છીએ. 1 ખરીફ પાક અને બીજો રવિ પાક. પહેલાં ખરીફ પાકની વાત કરીએ. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. બીજો પોઈન્ટ, ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે, એટલે કે આ પાક જૂનથી સપ્ટેમ્બર સુધી જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ, ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે ખરીફ પાક છે. બીજા પાકની વાત કરીએ, રવિ પાક. શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. બીજો પોઈન્ટ, તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ત્રીજો પોઈન્ટ, ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી એ રવિ પાક છે. તો આ આપણે મુખ્ય 2 પાકની વાત કરી. હવે ખેત પદ્ધતિ કોને કહે છે તેની વાત કરીએ. તો પાકને ઉછેરવા માટે ખેડૂત અનેક પ્રવૃત્તિ સમયાંતરે કરતા હોય છે. આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિઓ કહે છે અને આ કાર્ય પદ્ધતિઓ આપણને ક્રમશ આ પ્રમાણે જોવા મળે છે. 1 ભૂમિને તૈયાર કરવી, 2 રોપણી, 3 કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, 4 સિંચાઈ, 5 નીંદણથી રક્ષણ, 6 લણણી, 7 સંગ્રહ. તો આ ખેત પદ્ધતિના ક્રમશ તબક્કાઓ છે અને એ તબક્કા ખેડૂત ઉપયોગ કરી અને પાક મેળવતા હોય છે. તો આપણે આ ખેત પદ્ધતિઓના તબક્કાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ભૂમિને તૈયાર કરવી. પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે અને ખેડૂત તે માટે જમીન છે તેને ખેડતા હોય છે અને આ જમીન ખેડવાથી ખેડૂતને ફાયદા પણ થતા હોય છે. તો જમીન ખેડવાથી થતા ફાયદાઓ જણાવો. તો કયા ફાયદા થાય છે? પહેલો પોઈન્ટ, જમીન ઉપર નીચે તથા પોચી થાય છે.
તેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે. બીજો પોઈન્ટ, જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે. ત્રીજો પોઈન્ટ, ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે. ચોથો પોઈન્ટ, જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે. પાંચમો પોઈન્ટ, જમીનની ભેજ ધારણ ક્ષમતા વધે છે. અને છઠ્ઠો પોઈન્ટ, પોચી જમીન વાવણી માટે અનુકૂળ બને છે. અને માટે ખેડૂત પહેલાં ખેતરને ખેડી આવી રીતે ભૂમિને તૈયાર કરે છે. હવે અળસિયાની જો વાત કરીએ આપણે, તો અળસિયા એ ખેડૂતના મિત્રો તરીકે કામ કરે છે. એટલે કે અળસિયા ખેડૂતને સહાયરૂપ બને છે. તો કારણ થઈ શકે, અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે. તો પહેલો પોઈન્ટ, અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે. બીજો પોઈન્ટ, અળસિયા જમીનમાં રહી સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે. ત્રીજો પોઈન્ટ, અળસિયા કેટલાક નકામા પદાર્થો વગેરેમાંથી વર્મી કોમ્પોસ્ટ ખાતર બનાવવા માટે મદદરૂપ થાય છે. ચોથો પોઈન્ટ, અળસિયા ખેડૂતનું જમીન ઉપર નીચે અને પોચી કરવાનું તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવાનું કાર્ય કરે છે. અને આવી રીતે અળસિયા ખેડૂતને મદદરૂપ થતા હોવાથી અળસિયા ખેડૂતના મિત્રો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ અળસિયા જે સેન્દ્રિય ખાતરો બનાવવામાં અથવા તો સેન્દ્રિય પદાર્થો માટે ખૂબ જ મદદરૂપ બનતા હોય છે. હવે જે જમીન છે એ જમીનની જો વાત કરીએ, તો ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધી જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય બનતી હોય છે. હવે ખેડૂત ખેડાણ કરે છે, આપણે વાત કરીએ ભૂમિને તૈયાર કરવા માટે. તો કેવી રીતે ભૂમિને તૈયાર કરવી અને ખેડૂત કેવી રીતે તૈયાર કરતા હોય છે તેની જો વાત કરીએ આપણે, એટલે સવાલ ભૂમિને તૈયારી કરવી કેવી રીતે, તો પહેલી બાબત, પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. બીજો પોઈન્ટ, આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે અને હળ સામાન્ય રીતે લાકડાનું અથવા તો લોખંડનું બનેલ છે. ત્રીજો પોઈન્ટ, માટીના ઢેફા સમાનની મદદથી ભાગીને નાના નાના બનાવી શકાય છે. ચોથો પોઈન્ટ, આ સમાનની મદદથી જમીન સમથળ પણ બનાવવામાં આવે છે. પાંચમો પોઈન્ટ, કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. છઠ્ઠો પોઈન્ટ, બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. અને આવી રીતે ખેડૂત જમીન વાવણી માટે યોગ્ય બનાવે છે. તો આ એની આપણે ચર્ચા કરી. હવે વાત કરીએ ખેતીના ઓજારો. તો ખેતીના ઓજારોની અંદર હળ, ખરપિયો અને કલ્ટિવેટર, કલ્ટિવેટર જેને આપણે દાંતી તરીકે ઓળખીએ છીએ, આ મુખ્ય ઓજારો છે. તો પહેલાં આપણે હળ વિશેની વાત કરીએ. તો હળ, પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ થાય છે અને એ જે હળ છે એ હળનો ઉપયોગ ખેડૂત કરે છે. તો હળના ઉપયોગો શું છે? પહેલો પોઈન્ટ, હળનો મુખ્ય ઉપયોગ જમીન ખેડવા થાય છે. બીજો પોઈન્ટ, આ ઉપરાંત જમીનમાં ખાતર નાખ્યા બાદ હળ ચલાવવાથી જમીનમાં ખાતરનું મિશ્રણ વ્યવસ્થિત થઈ શકે છે. ત્રીજો પોઈન્ટ, હળ ફેરવવાથી જમીનમાં ઉગેલું નીંદણ દૂર થાય છે. અને ચોથો પોઈન્ટ, કઠણ કે પડતર જમીનને ખેડવાથી ઢેપા ભાગી જાય છે તથા સરખી બને છે. તો આ એના ફાયદા જોવા મળે છે. હવે હળ કે જેના વિવિધ ભાગો તમને દેખાય છે, તો હળના વિવિધ ભાગોની જો વાત કરીએ આપણે, તો એની અંદર લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી જેને ફાલ તરીકે ઓળખાય છે, જે અહીંયા આ દેખાય છે તે ફાલ છે. બીજો પોઈન્ટ, હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો છે, જે અહીંયા દેખાય છે તે.
જેને હળ શાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી બાબત, બીજો છેડો મોટી ધરી જેવા ભાગને જોત તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા જોડેલો છે તે ભાગ, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. તો આવી રીતે આ હળના મુખ્ય ભાગો જોવા મળે છે. બીજું ઓજાર ખરપિયો. આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડ આવેલ હોય છે. તમને બતાવેલું છે તે પ્રમાણે આ ખરપિયો એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલી હોય છે, જે આ દેખાય છે તે, જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો એટલે કે આ છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. ત્રીજું ઓજાર દાંતી. આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી, જેને આપણે કલ્ટિવેટર કહીએ છીએ, તેના દ્વારા કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે, જે તમને બતાવેલું છે. તો મિત્રો, આજે ભાગ એકમાં આટલે સુધી. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે અભ્યાસ કર્યો તેના સંદર્ભમાં કેટલાક સવાલ લખીશું હોમવર્કમાં જવાબ લખવા માટે. એક, ખેત ઓજારના નામ જણાવી દરેકના ઉપયોગ લખો. બે, પાક એટલે શું. ત્રણ, પાકના બે વર્ગ જણાવી દરેક વિશે ટૂંકમાં સમજૂતી આપો. ચાર, ખેત પદ્ધતિઓના નામ ક્રમશઃ જણાવો. પાંચ, જમીન ખેડવાથી થતા ફાયદાઓ લખો. છ, કારણ આપો. અળસિયા ખેડૂતના મિત્રો છે. સાત, ભૂમિને તૈયાર કેવી રીતે કરવામાં આવે છે. આઠ, હળની નામનિર્દેશ આકૃતિ દોરી તેના દરેક ભાગો દર્શાવી ટૂંકમાં સમજૂતી આપો. તો મિત્રો, આજે આટલા સવાલના જવાબો તમારે હોમવર્કમાં લખવાના છે.